ક્યારે ન જોયા હોય તેવા શસ્ત્રની પ્રદર્શનની આરોગ્યમંત્રીએ ખુલ્લા મૂક્યા. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથે શસ્ત્ર પ્રદર્શન રાજ્યના આરોગ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો હતો, જેમાં 3 મે સુધી આ પ્રદર્શનને લોકો નિહાળી શકશે. શસ્ત્રો ગુજરાત સ્થાપના દિવસમાં રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોએ જામનગરની શ્રી સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આયોજિત અદ્યતન અને પુરાતન શસ્ત્રનું પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. મહાનુભાવોએ પ્રદર્શનમાં 34 સ્ટોલની મુલાકાત લઈ વિવિધ શસ્ત્રો વિશે જાણકારી મેળવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા શસ્ત્ર પ્રદર્શનમાં બોમ્બ ડિસ્પોઝના સાધનો, નેત્રમ, બોડી વોર્ન કેમેરા, બુલેટ પ્રૂફ કાર, ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, 38 બોર રિવોલ્વર, 303 રોજ રાઇફલ, 303 EYSLR રાઇફલ, 303 નંબર 1 માર્ક 3 રાઇફલ, 0303 ઇટાલિયન રાઇફલ, 455 TMC, 2 મોટર, 455 બોર રિવોલ્વર, T2C રિવોલ્વર તેમજ લામા રિવોલ્વર, બ્રાઉની રિવોલ્વર, 32 બોર રિવોલ્વર, વેરી લાઇટ પિસ્ટલ કલર સેલ રાઉન્ડ, 22 રાઇફલ, MP5K રાઇફલ, રાયોટ ગન, 9 mm કાર્બોઇટ અને 9 mm સ્ટેન ગન, 9 mmની પિસ્ટલ ઓટો, 38 મલ્ટીસેલ લોન્ચ, 2 12 બોર પંપ એક્શન ગન, GF રાઇફલ, ગેસ ગન સેલ, 7.62 mm AGI માર્ક્સમેન, BP વાહન સહિતના અત્યાધુનિક શસ્ત્રોની જામનગરની જનતા સવારે 9 થી 1 અને બપોરે 3:30 થી 7:30 સુધી આ શસ્ત્ર નિદર્શન નિહાળી શકશે. 3 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ શસ્ત્ર પ્રદર્શનમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મસિંહભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, ધારાસભ્યોમાં મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીઓ સ્ત્રીઓમાં ડૉક્ટર બિમલ કગથરા, રમેશભાઈ મુંગરા, કલેક્ટર બી એ શાહ, GMC કમિશનર DN મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત પદાધિકારીઓ શ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.